સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. કાપા જબ કાપને લગની તલવારે દો. દુર્ગાવતી ગઢ મંગલ નામનું એક નાનકડું એવું રાજ્ય. અકબર બે રાજ્ય ઉપર હાથ નહોતો મૂકી શક્યો, એમાંથી એક હતું મહારાણા પ્રતાપનું રાજ્ય અને એક હતું ગઢ મંગલ નાનકડું એવું રાજ્ય. પણ ત્યાંની દુર્ગાવતી હતી, બે તલવાર લઈને હાથમાં નીકળતી. ત્રણ ત્રણ લોકોને તો ધૂળ ચટાવી દીધી તેણે. જેટલા સેનાપતિને મોકલે અકબર, બધાને ધૂળ ચટાવી દે એવી દુર્ગાવતી હતી. આપણે એમ થાય કે શું કરી શકે, પણ હવામાં ઉડનારી કલ્પના ચાવલા જ્યાં જુઓ ત્યાં નારી. સંગીતની દુનિયામાં ભારતનું નામ રોશન કરનારી એટલે લતા મંગેશકર, જ્યાં જુઓ ત્યાં નારી. અને હમણાં મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઇન્સ્પાયર એવોર્ડ જેણે પ્રાપ્ત કર્યો છે એ 13 વર્ષની દીકરી છે ઉદયપુરની, જેનું નામ સાક્ષી છે. ગાયના ગૌમૂત્રમાંથી એને વીજળી ઉત્પન્ન કરી. દીકરી શું કરી શકે, એક લાટી જેવા ગામમાં એક ભારતીય દીકરી 16 દેશોમાં થી મેડલ લઈને આવતી હોય, વિચારો તો એમ કહી શકાય કે દીકરી બધું કરી શકે. એટલે આ દીકરી વાસ્તવિકમાં જગતના સર્જનહારની અનોખી એક શોભા છે. અને એવી દીકરીને મારવા માટેનો પ્રયત્ન કર્યો ત્યારે રસ્તામાં હાથ પકડીને વાહો ફરી ગયા છે, પીઠ બતાવી દીધી છે કે નહીં દીકરીને ન માર, અને આ તારું કલ્યાણ કરશે. બહવો હિંસિતા ભ્રાતઃ, તે તો બહુ હિંસાઓ કરી ભાઈ, હવે જવા દેની. અને છેલ્લે પ્રાર્થના કરી, પુત્રી એકા પ્રદીયતા, મને એક દીકરી તો આપી દે. એનું એક કારણ એ પણ છે, શ્રીધર સ્વામીજી કહે છે કે બરાબર સમજદાતા દેવકી કે આ મારા 6 દીકરા માર્યા ત્યારે મેં આજીજી ન કરી, પણ આ વખતે એવા માટે આજીજી કરું કે આ દીકરી મારી નથી, આ યશોદાની દીકરી છે. યશોદાની દીકરીને કંઈ ન થવું જોઈએ, આને દેવકીની ભાવના કહેવાય. મારું 5,000નું નુકસાન થતું હોય તો ભલે થાય, પણ સામેવાળાનું 5 રૂપિયાનું નુકસાન ન થાય, આ ભાવનાને દેવકીની ભાવના કહેવાય. અને આવી જે દેવકીની ભાવના રાખે ને, કનૈયો એની કુખે આવે. તમારે કનૈયા જેવો દીકરો જોતો હોય તો તમારે દેવકી જેવી ભાવના ઊભી કરવી પડે. મારું ભલે જે થવાનું હોય થાય, સામેવાળાનું નુકસાન ન થાય. બીજાને પ્રાથમિકતા, પ્રાયોરિટી, બીજાને વધારે પડતો સ્નેહ પ્રેમ, આ દુનિયામાં શીખવા જેવી કોઈ બાબત છે તો પોતાનો ત્યાગ કરીને સામેવાળાનું ધ્યાન રાખવું. હે આદ્ય શક્તિ, હે મા ચામુંડ, અમે બસ તને એટલી જ પ્રાર્થના કરીએ, અમારા જીવનમાં પણ એવું જીવન બને કે અમે બળીએ અને સુગંધ કોઈને મળે, અમારું જીવન એવું બને. ધૂપ બનો માં સુગંધ તુલે જે, મને રાખ બની પડી રે. બડું ભલે પણ બાળું નહીં કોઈને, બડું ભલે પણ બાળું નહીં કોઈને. જીવન મારું હિમા, જીવન મારું, જીવન મારું સુગંધિત કરજે. હે જગ જનની, હે જગદંબા, જગજનની, હે જગદંબા. આદ્ય શક્તિ માં આદિ અનાદી, આદ્ય શક્તિ માં આદિ અનાદી. અરજી અંબા માણી, અરજી અંબા, અરજી અંબા તું ઉરમા. આ દુનિયામાં જો કંઈક પણ આપતું જવું હોય તો પોતાનો ત્યાગ કરવો પડે. મારું જે થવાનું હોય થાય, સામેવાળાનું નુકસાન ન થવું જોઈએ, આ ભાવનાને દેવકીની ભાવના કહેવાય. અને આવી ભાવના રાખે અને લોકો યુગો યુગો સુધી યાદ રાખે. મને દેવાય બોદર યાદ આવે, જે ઉગાને કપાવી દે, બાકી રા નવગણને બચાવે. મારો દીકરો કપાતો હોય તો ભલે કપાય, પણ રાજવંશ બચી જવો જોઈએ. એના ઇતિહાસો આપવામાં આવે, એના ઉદાહરણો આપવામાં આવે,
એને વ્યાસપીઠથી બોલવામાં આવે એવાનું સ્મરણ કરવામાં આવે, એ પોતાના દીકરાને કપાવી નાખે અને પોતાના રાજ્યના, પોતાના રાષ્ટ્રના, પોતાના રાજવંશના દીકરાને જીવિત રાખે, આને કહેવાય દેવકીની ભાવના. મને પંજાબની એ સત્ય ઘટના યાદ આવે કે જે પંજાબની ઘટનામાં અકબરના સૈનિકો એક નદી કિનારે ઘોડાઓને છૂટા મૂક્યા કે આપણે સ્નાન કરી લઈએ, ઘોડા ત્યાં સુધી ચણાના ખેતરમાં ભલે ચણા ખાય, અને ચણાના ખેતરમાં મૂકવા માટે ગયા એ સૈનિકો, હાથમાં લાકડી લઈને ચોકીદાર ઊભો હતો કે નહીં જવા દો અંદર. કહ્યું કે અમે અકબરના સૈનિકો છે, તમારી ખાલ ઉખેડી નાખશું. કહ્યું કે નહીં, ઝઘડા થવાની બરાબર અણી ઉપર હતા ત્યારે ચોકીદાર કે તમારે ચણા જ ખવડાવવા કે બીજી કોઈ વાત? તો કે હા ચાલો મારી સાથે. 10 ખેતર છોડીને એક ખેતર સુધીમાં કહ્યું કે આમાં ખવડાવો, સાંજ સુધી ખવડાવવા હોય ત્યાં સુધી. બધા હસવા માંડ્યા કે કેટલો તૈયાર છે, ઓલાની ખેતીના ચોકીની ચોકીના પૈસા મળતા હશે એટલે આ 10 ખેતરમાં એને ન ખવડાવ્યું ને આ ખેતરમાં એ કોઈના ખેતરમાં છોડીને જાય છે. ત્યારે હસતા હસતા ચોકીદાર બોલ્યો, એ બીજા કોઈનું ખેતર નહીં, એ મારું ખેતર છે, એનું નુકસાન થવું હોય તો ભલે થાય, પણ મને જેની ચોકી સોંપી એનું નુકસાન ન થાય. આ ભાવનાને દેવકીની ભાવના કહેવાય.
દીકરીનો પગ પકડીને જેવી રીતે ફુદેડી ફેરવીને દિવાલમાં પછાડતો એમ દિવાલમાં પછાડવા ગયા કે તો આ જગદંબા હતા ગાયબ થઈ ગયા. ગાયબ થઈ અને આકાશવાણીમાં થયું કે તું મને શું મારવાનો, તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે. અને એ સમયે આ સાંભળ્યું ગયા તો ધ્રુજી ઉઠ્યો કંસ, અને અષ્ટભુજાવાળી ભગવતી ત્યાં હાજર થઈ ગઈ. શંખ ચક્ર ગદા પદ્મ ધનુષ ત્રિશુલ બાણ ઢાલ તલવાર અષ્ટભુજાવાળી થઈ ગઈ, અને ભગવતીના દર્શન કર્યા એ સમયે બુદ્ધિ પરિવર્તિત થઈ ગઈ. એટલે દર્શન કરવાનું મહત્વ છે. ભગવાનના દેવાલયના દર્શન કરો, તમારી બુદ્ધિ શુદ્ધ થાય જ. પણ આપણે તો એમ કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, મંદિરે જવાની કંઈ જરૂરિયાત નથી. ભાઈ મંદિરે જાઓ તો જ ભગવાન પ્રત્યેનું નામ લેવાની ઈચ્છા થાય, ભગવાનને વંદન કરવાની ઈચ્છા થાય, ભગવાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની ઈચ્છા થાય. ઘરે બેઠા બેઠા તો ટીવી ચેનલો ચાલુ કરીને સમાચાર જોવાની જ ઈચ્છા થાય, એના માટે મંદિરે જવું જ પડે. પોઝિટિવ ઉર્જા મંદિરે હોય, મંદિરે આવવા વાળો શ્લોક મંત્ર બોલે, અને શ્લોક મંત્રો બોલવાના કારણે વાતાવરણ આજુબાજુના વેવ્સ તરંગો ત્યાં મંત્રોવાળા થઈ ચૂકેલા હોય. શા માટે બધા દ્વારિકા હેરાન થાય એટલા બધા? શા માટે બધા શ્રીનાથજી હેરાન થાય? શા માટે બધા તીર્થસ્થાનોમાં જાય? તીર્થની ઉર્જા કંઈક વિશેષ હોય છે. એક ગટરના કિનારે બેસો એની ઉર્જા અને ગંગાના કિનારે બેસો એની ઉર્જા તો અલગ હોય જ ને. અને ભગવતીના દર્શન થયા, બુદ્ધિ સુધરી ગઈ કંસની થોડી ક્ષણ માટે, અને બેનના પગમાં પડી, બનેવીના પગમાં પડીને રેડ્યો છે. અશ્રુ મુખ આંખમાંથી આંસુ પાડતા પાડતા કે અહો ભગિન્ય હો ભામ, હે બેન હે બનેવી મને માફ કરજો. મયા તામ બત પાપન ના, મેં મોટા પાપ કર્યા છે. મેં તારા છ છ દીકરાઓ મારી નાખ્યા રાક્ષસની જેમ, અને હું જીવતો હોવા છતાં પણ મરેલો છું. હું નર્કમાં જઈશ વાસ્તવિકમાં. મેં ભાણેજોને માર્યા, રડવા માંડી ગયું. છેલ્લે હાથ કડી છોડી દીધી અને કહ્યું કે જાઓ તમે છૂટા. બેન બનેવીને છૂટા કરી નાખ્યા અને ભગવતીના દર્શન કરીને આવ્યો. અને રાત્રે તસ્યામ રાત્ર્યામ વ્યતીતાયામ કંસ આહૂય મંત્રીણઃ, કંસે મંત્રીઓને આહૂત કરાય, બોલ્યા બધાને બોલાવ્યા. અને એના મંત્રીઓ પણ એવા હતા, પ્રલંબ બકાસુર ચાણુર તૃણાભર્ત મુષ્ટિક અરિષ્ટ દ્વિવિધ બકી કેશી ધેનુ, આ તો એના બધા મંત્રી. રાજાને બગાડનારો પણ મંત્રી હોય ને રાજાને સુધારનારો પણ મંત્રી હોય, મંત્રી આધારિત બધું હોય. રાત્રે આ બધાએ કહ્યું કે મેં મારા બેન બનેવીને છોડી મૂક્યા અને મને મારનારો ક્યાંક જન્મી ચૂક્યો છે. અને બધા કહે કે મને મારનારો છે એ નારાયણનો અવતાર જ હશે. તો બધાએ કહે નારાયણનો અવતાર હોય ને તો નારાયણને જે જે વસ્તુ પુષ્ટ કરતા હોય નારાયણની શક્તિ ખલાસ કરી નાખો. તો કે નારાયણની શક્તિ કેમ ખલાસ કરવી? તો કે હરિના હરે હે તનુ હું, શરીર છે ભગવાનના એટલા એને તોડી નાખો. સૌથી પેલા વિપ્રાહા બ્રાહ્મણો છે ને, એ બ્રાહ્મણો મંત્ર બોલીને એને સશક્ત બનાવે, એટલે પેલા પેલા બ્રાહ્મણોને મારી નાખો વિપ્રાહા. એના પછી ગાવસ્ચ, ગાય છે એ ગાયના દૂધમાંથી ઘી થાય, એ ઘીનો યજ્ઞ કરવામાં આવે ને એ ઘીના યજ્ઞથી દેવતાઓનો એ ખોરાક છે નારાયણનો. ભગવાનને ઘીની આહુતિ આપવી ભગવાનને સૌથી વધારે પસંદ છે, એનાથી એ પુષ્ટ થાય. એટલે તમે ગાયોને બંધ કરી દો તો ઘી ન આવે. વેદાહા, અને બધા મંત્રો છે અને એ મંત્રો પુષ્ટ કરનારા છે, એટલે યજ્ઞો બધા બંધ કરી દો. સત્ય, જીવન જીવનારા લોકો છે એ ઉર્જા વધારનારા છે, સત્યવાળાને લોકોને બંધ કરી દો. અને એકે તો સલાહ એવી આપી કે એક કામ કરીએ તો આઠમની રાત્રિના જેટલા બાળકો વ્રજમંડળમાં જેમ જન્મમાં હોય બધાને મારી નાખો, આ યજ્ઞો બંધ કરી દો, બ્રાહ્મણોને મારી નાખો, તપસ્વી લોકોને મારી નાખો. અને એક બીજું કામ કરો કે આઠમની રાત્રિના જેટલા જન્માવીને મારી નાખે. કહ્યું કે આ બધું થાય પણ ઓલા બાળકને મારવો કંસ કે બહુ અઘરો છે, કોઈ સ્ત્રી એના બાળકને થોડો આપે આપણા હાથમાં. ત્યાં એક હાથ ઊંચો થયો, એક કામ હું સંભાળીશ, અને એનું નામ હતું બકી, જેને આપણે પૂતના કહીએ. એ પૂતનાને કહ્યું પણ કેમ સંભાળીશ કે એ બધું આવી જશે, તમે ચિંતા ન કરો. અને બકી પોતાના સ્તનની અંદર કાલકૂટ નામનું વિષ લગાડીને બધા બાળકોને મારતી આવતી હતી. લગભગ
16,000 બાળકોને માર્યા ને એક મત એવો છે કે 1600 બાળકોને મારી નાખ્યા. અને એ રીતે મારવા જાય પણ અહીંયા આપણે સીધા પહોંચી જાય. આ તો મથુરાની વાત થઈ, સીધા પહોંચીએ ગોકુળમાં. અને ગોકુળમાં લીલા લહેર હતા. કાલે આપણે જેમ આનંદ માણ્યો ને એવો જ આનંદ ગોકુળમાં હતો. નંદજીએ એ આનંદમાં બધા લોકોને બોલાવ્યા છે. અને નંદજીએ બોલાવી અને બધાને દાન દક્ષિણાઓ આપ્યા છે. અને દાન દક્ષિણામાં નંદસ્વાત્મજ એવો શબ્દ વાપર્યો છે. અને એવા માટે વાપર્યો છે કે આ નંદનો પુત્ર હતો સુખદેવજી, એવા માટે બોલ્યા કે દેવકી અને વસુદેવે તો ચતુર્ભુજધારી ભગવાનને જોયા હતા એટલે એને દીકરો માની જ ન શકે. એકવાર બાપ તરીકે જોયો એને પછી દીકરા તરીકે માની ન શકાય. પણ યશોદા અને નંદ બાબાના માટે તો એનો પુત્ર જ હતો, શુદ્ધ વિશુદ્ધ વાત્સલ્ય હતું એટલે નંદસ્વાત્મજ શબ્દ વાપર્યો. અને જાતા લાદો મહામનાહા, ત્રણ પ્રકારના આહલાદ હોય, કૃતાલાદ, નીતાલાદ અને જાતાલાદ. કંઈ પણ કામ કરો ને પછી તમને આનંદ પ્રાપ્ત થાય ને એને કૃતાલાદ કહેવાય. કંઈક કરીને આનંદ પ્રાપ્ત કરવો. પછી ઓલા જોક્સ કરવાવાળા, હસાવવાવાળા તમને હસાવે ને એ બહારથી લયાવેલો આનંદ કહેવાય, એને નીતાલાદ કહેવાય, લયાવેલો આનંદ. અને અંદરથી જે ઉત્પન્ન થાય ને એને જાતાલાદ કહેવાય. અંદરથી બધાને આનંદ ઉત્પન્ન થયો છે. અને આહુય વિપ્રાન બ્રાહ્મણોને બોલાવ્યા છે, વેદ જ્ઞાન વેદ પાઠી બ્રાહ્મણોને બોલાવ્યા છે. અને બ્રાહ્મણોને બોલાવી અને નાલ છેદન પહેલા ખૂબ મોટું દાન આપ્યું છે. આપણે એમ થાય કે નાલ છેદન પહેલા દાન શા માટે આપ્યું? નાલ છેદન થઈ જાય પછી સૂતક લાગુ પડી જાય. અને આપણે એમ કે સૂતક બૂતક જેવું કંઈ હોય નહીં, પણ સૂતક જેવું હોય છે. એક જન્મનું સૂતક ને એક મરણનું સૂતક હોય છે. જન્મ સમયે એક જીવાત્મા આપણે છોડીને જતો રહ્યો છે, એ જીવાત્માની પાછળ જેટલું પુણ્ય થાય એ પુણ્ય કર્મ કરવું. ને એ પુણ્ય કર્મથી કદાચ ને અમારા પૂર્વજો કંઈ સારું કર્મ ન કરી શક્યા હોય તો અમે 10-12 દિવસ સુધી પુણ્ય કરીએ અને જીવાત્મા 12મા દિવસે અહીંયાથી જાય ત્યારે પુણ્યનું ભાથું લઈને જાય. કદાચ પૂર્વજન્મના કર્મ આધારિત ભલે એ બીજા જન્મમાં કૂતરો બને, પણ એ ધીરુભાઈ અંબાણી ત્યાં બને, બધા સુખ અને સમૃદ્ધિ એને મળે, એને શાંતિ મળે, એ હેતુથી કરવામાં આવે. જે આપણા માતા પિતાએ આપણી પાછળ એટલી પ્રોપર્ટી છોડી છે, એટલા પૈસા છોડ્યા છે, તો એ માતા પિતા પ્રત્યે 10 દિવસ તમે કાઢી ન શકો? 10 દિવસ આપી ને એની પાછળ ભજન કરીએ. તમે કોઈ સાથે ઝઘડો તો 10 કલાક સુધી એની અસર રહી. અત્યારે ઝઘડીને ગયા હોય તો રાત્રે પણ જમવાનું ભાવે નહીં. એનો મતલબ છે 10 કલાક જો એની ઝઘડવાની અસર રહેતી હોય તો માણસનું મૃત્યુ થઈ જાય ત્યારે 10 દિવસ સુધી એ પ્રેત બનીને ફરે. પ્રેરયતી તામસમ, તામસી વૃત્તિ પ્રેરે એને. આપણે બધા લોકો એ એકને ખોયા હોય એટલે આપણે બધા રડતા હોય, પણ એ એકે આપણા બધાને ખોયા છે એ કેટલો રડતો હશે. એ બધાને બોલાવવા જાય પણ કોઈને બોલાવી ન શકે અને બહુ પીડાય. એટલે શાસ્ત્રોમાં મનાય છે રડવાની. આપણે લૌકિક કરીએ છીએ એ રડવાની મનાય. જેમ તમે ગરુડ પુરાણ કહે છે એક એક આંખમાંથી ટીપું પડે એમ એક એક આંખનું ટીપું પડે એમ એને એટલું કષ્ટ પડે એ પ્રેતાત્માને. અને એ સમયે તમારે બીજું કંઈ કામ નહીં, ફક્ત ભગવાનનું ભજન કરવું જોઈએ, ધૂન કીર્તન ગાવા જોઈએ. એ બધા કહે કે આ મારા છે મારા છે, પણ એને ખબર પડે કે આ બધા તો ભગવાનમાં લાગેલા છે. એનો મોહનો ક્ષય થઈ જાય, એ મોહનો ક્ષય એનું નામ જ મોક્ષ છે. એટલે આ મોક્ષની વાત કરવા માટે પહેલાં એ મરણનું સૂતક ને જન્મનું સૂતક હોય એટલે 10 દિવસ સુધી તમારા શરીરમાં ઓર લાગેલી રહે. અને ઓર દૂર કરવા માટેની પદ્ધતિ એટલે 10 દિવસ પછી બાળકને અડો ને ત્યાં એના ઉપરની ઓર હોય સાફ થાય. વરસાદનું પાણી પણ 10 દિવસે શુદ્ધ થાય. સીધું વરસાદનું પાણી ન પીવાય, બીમાર પડી જવાય. ગાયનું દૂધ પણ સીધું પીવાય નહીં, એને પણ 10 વાના તો જવા દેવા પડે ત્યારે એ કંઠું બંધ થાય ને ચોખ્ખું દૂધ આવે. એટલે અહીંયા સૂતક પહેલાં દાન આપ્યું છે. અને સુખદેવજી કહે છે આખો નંદોત્સવ કેવી રીતે મનાવ્યો. સુખદેવની વાણીમાં કહેવું હોય તો સુખદેવજી કહે કેવી રીતે દાન આપવું, કેમ દાન આપવું, દાનમાં શું આપવું અને બાળકનો જન્મ થાય ત્યારે શું કરાવવું. સુખદેવજીની ભાષામાં ઉત્પન્ન ઉત્પન્ન
दहला दो महामना अहो यज्ञ प्राण वेद ज्ञान सत शुचि अलंकृता उत्पन्न में जातल दो विपरण वेद ज्ञान श्रुचिर स्वात्मज उत्पन्ने जातलो महामना अहोय विपुराण वेद ज्ञान दक्ष आत्मज उत्पन्ने जातल दो महामना अहोय विपुराण वेद ज्ञान वाचयित वा स्वस्त्ययनम् वाचयित वा स्वस्त्ययनम् जातकर्मात्मजस्य वे उत्पन्ने जातल दो महामना अहोय विपरल वेद ज्ञान शांत श्रुचिर अलंकृता नंद स्वात्मज उत्पन्ने जातल दो महामना अने महामना एने ज कही सकाय जे पोताना शक्ति थी बार दान करे एने महामना कहेवाय उदार અને ઉદારની વ્યાખ્યા સંસ્કૃતમાં થાય છે ઉર્ધ ઉર્ધ્વમ શક્તિયા આ સમંતાત રાતિ ઇતિ ઉદાર શક્તિથી બહાર જે દાન આપે એને ઉદાર કહેવાય ઓ શ્રાવણ વદ્યા ઠમકી રે સુહામણી સુહામણી શ્રાવણ વદ્યા ઠમકી રે સુહામણી અલંકૃત કરી અને જેના સિંગડા હતા સામાન્યની સોનાની ખરી વાળા સિંગડા જેની ખરી ચાંદીની હતી ખરી ચાંદીની સિંગડા સોનાના વર્કના અને એવી સમલંકૃતે અલંકૃત કરીને વિપ્રે વ્ય બ્રાહ્મણોને ધેનુ નામ નિયુતે 2,00,000 ગાયો દાનમાં આપી આમ તો નિયમ એવો છે
કે પહેલાના સમયમાં 3600 મુદ્રાએ એક મુદ્રા બહાર કાઢવાની હોય, 3600 મુદ્રાએ એક મુદ્રા અશુદ્ધ થાય, અને એમ 3600 ગાયોએ એક ગાય દાન કરવાની હોય તો અહીંયા 2,00,000 ગાયો દાનમાં આપી હશે તો કેટલી ગાયો હશે નંદ બાબા પાસે વિચારો. 3600એ એક ગાય દાન આપવાની હોય તો 72 કરોડ ગાયો હતી. અને આપણે એમ થાય કે 72 કરોડ હશે તો વૃંદાવન કેવડું, ગોકુળ કેવડું હશે, ત્યાં કેમ રહેતી હશે. અહીંયા દ્વિસપ્ત કોટીનો મતલબ એક એ પણ થાય, સપ્તતી કોટીનો, એ કોટી એટલે પ્રકાર. 72 પ્રકારની જેની પાસે ગાયો હતી, અને 72 પ્રકારની ગાયો હતી એટલે અત્યારે તો આપણી પાસે 2-5 પ્રકારની જ ગાયો છે, પણ એ બ્રાઝિલ છે, બ્રાઝિલ પાસે ગાયો છે, આપણે તો શું ગાયો રાખીએ છીએ. બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો એક નાનકડો એવો દેશ છે. 1860માં એ દેશ જાગૃત થયો. સેના માટે? ગૌ સંવર્ધન માટે. અને એ 4 પ્રકારની ગાયો આજે પણ બ્રાઝિલ પાસે છે. સૌથી પહેલાં ગીર ગાયો એની પાસે સૌથી સારી છે, કાંકરેજ ગાયો સૌથી સારી છે, એક ઓંગલ નામની ગાયો જે આંધ્રપ્રદેશની છે એ પણ બ્રાઝિલમાં છે, અને એક રેડ સિંધી જેને કહેવાય પંજાબની ગાય. આ 4 ગાયો 70 વર્ષની યાદી છે બ્રાઝિલ પાસે. 70 વર્ષથી કઈ ગાયનું કયું સંતાન છે, એ ગાયને શું ખવડાવવામાં આવે, 70 વર્ષથી યાદી રાખી છે. અને સૌથી સારામાં સારી એની બાબત એ છે, એણે 2 વસ્તુનું ધ્યાન રાખ્યું છે, એક જીનેટિક અને એક ફિનેટિક, આ બંનેનું ધ્યાન રાખ્યું છે. આપણે ગાયોમાં જીનેટિક ને ફિનેટિકનું ધ્યાન નથી રાખતા, એટલે એ ગાયના જ વાછરડાથી, જે વાછરડીને વાછરડો આવ્યા હોય એનાથી જ આપણે અનુસંધાન કરાવીએ, એનાથી બીજા રોપણ કરાવીએ, એટલે એ ગાયની નસલ નબળી બની જાય છે. એ જીનેટિક અને ફિનેટિકનું ધ્યાન રાખ્યું, ગુણ અને રૂપ બંનેનું ધ્યાન રાખ્યું. જીનેટિકમાં ગરબડ થાય એટલે રોગો આવે, મોટાભાગના રોગ જીનેટિકમાં ગરબડ થાય એટલે થાય. અને ઓર્ગેનાઇઝડ બ્રિડિંગ જેને કહેવાય, 1940માં એ લોકો આપણા ગુજરાતમાં આવ્યા હતા, બ્રાઝિલવાળા. ભાવનગરના રાજા હતા કૃષ્ણકુમાર સિંહ, એની પાસેથી કૃષ્ણા નામનો સાંઢ લઈ ગયા, અને કૃષ્ણા નામના સાંઢથી અને ઘણી બધી ગીર ગાયો મોકલી હતી. 6000 ભારતીય નસલની ગાયો ત્યારે લઈ ગયા હતા, 6000 ભારતીય નસલની ગાયો, એમાં રેડ સિંધી, એમાં ઓંગલ, એમાં કાંકરેજ અને ગીર લઈ ગયા હતા. 1960માં એને ઓબ્ઝર્વેશન કર્યું તો ખબર પડી કે 5 કરોડ ગાયો હતી એની પાસે. અને હમણાં 2015માં ગાયોનું સર્વે બ્રાઝિલમાં કરવામાં આવ્યું તો ખબર પડી 21 કરોડ અને 40 લાખ ગાયો છે બ્રાઝિલમાં. જે બ્રાઝિલની વસ્તી 20 કરોડ છે, જેની વસ્તી 20 કરોડ, એ દેશની વસ્તી 20 કરોડ, ને ગાયો 21 કરોડ ને 40 લાખ. અને એક પણ ગાય એવી નહીં કે જે ગાયનું દૂધ 35 લીટરથી નીચે હોય. લગભગ 19 કરોડ અને 26 લાખ ગાયોનું દૂધ 35 લીટરની આસપાસ છે એની પાસે, જેની પાસે શુદ્ધ નસલની ગાયો 90% છે. 10% જેને ઇન્ડો બ્રાઝિલ જેને કહેવાય મિક્સ, એવી ગાયો 10% છે. એની 20 કરોડની વસ્તીવાળાએ 21 કરોડ અને 40 લાખ ગાયો કરી, અને આપણી પાસે 5000 શુદ્ધ અસલની ગાયો આપણા વિસ્તારમાંથી ન નીકળે. રાજસ્થાન અને ગુજરાતને બેને ભેગી કરવામાં આવે તો 21 લાખ શુદ્ધ ગાયો આપણી પાસે નીકળે. ગુજરાત અને રાજસ્થાનને ભેગા કરીએ ત્યારે ઓલા પાસે 19 કરોડ જેટલી ગાયો, એકદમ 19 કરોડ ઓંગલ ગાયો જેની પાસે શુદ્ધ, જેની પાસે 2 કરોડ અને 72 લાખ જેની પાસે બીજી બધી ગાયો છે એ શુદ્ધ નસલની નથી, બાકી 19 કરોડ જેની પાસે શુદ્ધ નસલની ગાયો હોય, કાંકરેજ, રેડ સિંધી, બધી જાતની. એક પણ ગાય એવી નથી બ્રાઝિલમાં કે જેનું દૂધ 7 લીટરથી નીચે હોય. 7 લીટર તો આપે જ, નબળામાં નબળી પણ ગાય, સારામાં સારી ગાય 35 લીટર, નબળામાં નબળી ગાય 7 લીટર. અને કેટલું પાણી પીવડાવવું એનું પણ એ આખું એણે ઓબ્ઝર્વેશન કરીને એક તૈયાર કર્યું કે 70 લીટર પાણી પીવડાવવું ગાયને, 15 થી 20 કિલો લીલો ચારો, મકાઈ, જુવાર, 5 કિલો સૂકું બાટું, અને 2 વિયાણ વચ્ચે 14 માસનો ગાળો રાખવાનો, આ એણે પદ્ધતિ ગોઠવી. અને હમણાં જ આપણા રાજ્યનો સૌથી મોટો એવોર્ડ મળ્યો, ગુજરાત રાજ્યનો, જેને એવોર્ડ 11/10/2017ના અડાજણ ગામનો એક પિયુષ પટેલ કરીને છે, કે એક દિવસની એની પાસે ભેંસ છે, મશીનથી દોવામાં આવે, 340 લીટર આખા દિવસનું દૂધ આપે, એને આ વખતે એવોર્ડ મળ્યો છે. લ્યો, એનો નંબર પણ છે 98-25-25-50-52-22 એનો નંબર છે, તમે ફોન કરીને જાણી પણ શકો કે એટલું બધું દૂધ આવે.
વિચાર કરો કે આ માણસ ગાયોના